ગુજરાતમાં ઈદે મિલાદ ઉન નબીના જુલુસની શરતી મંજૂરી અપાઈ. ગુજરાત હાઈકોર્ટમાં નવા 7 જજોની નિમણૂક કરાઈ. ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90-95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપવાનું આયોજન. રાજ્ય પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને એક જ સ્તરે રાખવાનો નિર્ણય. નાંદોદ સબ રજિસ્ટ્રાર વર્ગ 3 દિલીપ તેરૈયાને 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડી. સુરતમાં 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં. રણજી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ અંડર 90 કેપ્ટન અવિ બારોટનું નિધન. પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાતરના ભાવમાં તોતિંગ વધારો. આર્યન ખાને એનસીબીને કહ્યું જેલની બહાર આવીને ડ્રગ્સને હાથ પણ નહીં લગાવું. ભોપાલમાં દુર્ગા વિસર્જન જુલુસમાં કારે 7 લોકોને કચડ્યા, 3ની હાલત ગંભીર. જેતપુરમાં 9 નોરતે 25 વર્ષ જૂની ભાદર કોલોની ગરબીમાં મા ખોંડલનો અનેરો રાસની રમઝટ. વેશભૂષા ધારણ કરી ભારે આકર્ષણ જમાવ્યું. રફારા ગામે સરકારના 15મા નાણા પંચ યોજના અંતર્ગત ગામના વિવિધ વિસ્તારોમાં બ્લોક રોડનું કામ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી. દાહોદના બોરડી ઇનામીમાં 3 વર્ષથી ઝૂંપડામાં કેદ કરી રાખેલી મંદ બુદ્ધિની મહિલાને સખી વન સ્ટોપ દ્વારા મુક્ત કરાવાઈ. દીવ ખાતે આરએસએસ સ્થાપના દિવસની પ્રથમવાર ઉજવણી. હાલોલ નગરના કોથી ફરિયા ખાતે ઈદે મિલાદ પર્વને લઈ નાટ્ય મન તબ્બતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જામનગર ગ્રામ્યના વીજ પ્રશ્નોને નિવારવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. માંગરોળની એમબી ગારડી બીએડ કોલેજ ખાતે એનએસયુઆઈ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા હોબારો કરવામાં આવ્યો તેમજ તારાબંધી કરવામાં આવી. ગુજરાતમાં ઈદે મિલાદ ઉન નબીના જુલુસની શરતી મંજૂરી અપાઈ. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.